We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Good morning, everyone. Today we will discuss about types of network. Clear? હવે આમાં આપણે નેક્સ્ટ ટોપિક આવશે નેટવર્ક થિયરમ્સ, એટલે આપણે પહેલાં તો ટાઈપ ઓફ નેટવર્ક ડિસ્કસ કરવા જોઈશે. લાસ્ટ પ્રિન્સિપલ ઓફ ડ્યુઅલિટીમાં તમને થોડા ક્વેશ્ચન થયા છે, વોલ્ટેજ સોર્સ કરંટ સોર્સ શું છે. આજના ટોપિકમાં આપણે એ પણ કવર થઈ જશે. પહેલાં નેટવર્કના પ્રકાર જોઈ લઈએ. પહેલું આવે છે લિનિયર નેટવર્ક. લિનિયર નેટવર્ક, તો લિનિયર નેટવર્ક કોને કહેવાય? લિનિયર નેટવર્ક એક એવું નેટવર્ક છે. લિનિયર નેટવર્કની અંદર એવા એલિમેન્ટ હોય કે જેનો વોલ્ટેજ, કરંટ, ટેમ્પરેચર આ કંઈ પણ વસ્તુ ચેન્જ થાય તો એ નેટવર્કના પેરામીટરમાં કાંઈ અસર ન થાય. દાખલા તરીકે રેઝિસ્ટન્સ હોય તો રેઝિસ્ટન્સ જ રહે. વોલ્ટેજ ચેન્જ થાય, કરંટ ચેન્જ થાય તો આપણા નેટવર્કને કાંઈ અસર ના કરે, તો એવા નેટવર્કને શું કહેશું આપણે? લિનિયર નેટવર્ક. ખ્યાલ આવ્યો? નોન લિનિયર નેટવર્ક કોને કહેવાય? કે જેની અંદર વોલ્ટેજ, કરંટ, ટેમ્પરેચર ચેન્જ થાય તો આપણા સર્કિટની અંદર અસર આવે, નેટવર્કની અંદર અસર આવે, તો એને આપણે શું કહીશું? નોન લિનિયર નેટવર્ક. આપણે ઓહ્મસ લો ડિસ્કસ કર્યો ત્યારે આપણે બે મર્યાદા આવતી ઓહ્મના નિયમની, કે ઓહ્મનો નિયમ ઓન્લી લિનિયર પદાર્થો ઉપર જ લાગુ પડે છે. ઓહ્મસ લો ઇઝ ઓન્લી એપ્લિકેબલ ટુ લિનિયર એલિમેન્ટ્સ. તો લિનિયર એલિમેન્ટમાં આપણે રેઝિસ્ટન્સ આવતું ખ્યાલ હોય તો, અને એનો ગ્રાફ એ લિનિયર આવતો, અને નોન લિનિયર એલિમેન્ટ ઉપર લાગુ પડતો નથી. તો આપણને ખ્યાલ છે એ કોણ છે? નોન લિનિયર એટલે ડાયોડ. ખ્યાલ આવ્યો? એટલે આ છે નોન લિનિયર નેટવર્ક ને લિનિયર નેટવર્ક, એવા નેટવર્ક જે ટાઈમ, વોલ્ટેજ, કરંટ આટલું ચેન્જ થાય તો એનામાં કાંઈ પણ નેટવર્કમાં ચેન્જ આવતો નથી. નેક્સ્ટ બાયલેટરલ. બાય એટલે બે. બાયલેટરલનો અર્થ શું થાય? કે કરંટની દિશા જો ફેર થાય, કરંટની દિશામાં ચેન્જ આવે તો આપણા નેટવર્કના બિહેવિયરમાં કાંઈ ચેન્જ આવતું નથી. દાખલા તરીકે જો ફિગર સામે દોરેલી છે, કરંટ રાઇટ સાઈડ જતો હોય કે રાઇટ ટુ લેફ્ટ ફ્લો થતો હોય, રેઝિસ્ટન્સના બિહેવિયરમાં કાંઈ ચેન્જ નહીં થાય. એ એટલું ને એટલું રેઝિસ્ટન્સ રહેશે અને કરંટને એટલા જ અવરોધથી રોકશે અને એવી જ રીતે ફ્લો થવા દેશે, એટલે કરંટની દિશાથી એને કાંઈ ફેર પડશે નહીં. પણ સામે બીજું આવે છે યુનિલેટરલી. યુની એટલે એક જ દિશામાં. યુનિલેટરલ નેટવર્કમાં કેવું છે? કરંટની ડાયરેક્શન ચેન્જ થાય તો નેટવર્કના બિહેવિયરમાં ચેન્જ થાય. દાખલા તરીકે ડાયોડ ફોરવર્ડ બાયસ હોય, કરંટ આમ જતો હોય તો કંડક્ટ થાય, પછી રિવર્સમાં હોય તો કંડક્ટ થશે નહીં. ડાયોડ છે એ એક જ દિશામાં ફ્લો થવા દેશે કરંટને. પછી આવે છે એક્ટિવ નેટવર્ક ને પેસિવ નેટવર્ક. હવે એક્ટિવ નેટવર્ક એટલે એવું નેટવર્ક જેની અંદર ઉર્જાના, એનર્જીના સોર્સ હોય, દાખલા તરીકે વોલ્ટેજ સોર્સ ને કરંટ સોર્સ. અને પેસિવ નેટવર્ક કેવું કહેવાય? જેની અંદર એક એનર્જીના સોર્સ ન હોય, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર એવું જ જોડેલું હોય. તો આ શું છે? પેસિવ નેટવર્ક, જે એનર્જી કન્ઝ્યુમ કરતા હોય એવા એલિમેન્ટ એની અંદર જોડેલા હોય. અને એક્ટિવ નેટવર્કમાં શું છે? જે એનર્જી આપતા હોય એવા નેટવર્ક જોડેલા હોય. બીજું છે લમ્પડ નેટવર્ક. લમ્પ નેટવર્ક એટલે શું છે? કે જેની અંદર રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર એનાલિસિસ પર્પઝ માટે આપણે લમ્પ કરી દીધા હોય, એટલે સાથે કલેક્ટિવલી આપણે એને લઈ શકી, એને કહેવાય લમ્પ નેટવર્ક. એના દાખલા તરીકે આપણે આઈસી, આઈસી એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર હોય છે એમાં રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર ત્રણેય એક જ લમ્પ કરી દીધા હોય. લમ્પ એટલે બધું ભેગું. ડિસ્ટ્રીબ્યુટેડ નેટવર્ક એટલે રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર શું છે? જેને આપણે લંપ ન કરી શકીએ એનાલિસિસ પર્પઝ માટે. દાખલા તરીકે ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇન એટલે જનરેટિંગ સ્ટેશનથી 200 કિલોમીટર સુધી પણ, 300 કિલોમીટર સુધી પણ ચાલતી હોય, એટલે એમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર અને કેપેસિટર કેવા હોય? ડિસ્ટ્રીબ્યુટેડ હોય. ક્લિયર? નેક્સ્ટ છે સોર્સિસ ઓફ એનર્જી. સોર્સિસ ઓફ એનર્જી એટલે ઉર્જાના સ્ત્રોત ક્યાં ક્યાં છે, આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીના સોર્સ ક્યાં છે. તો પહેલાં વહેલા છે એક વોલ્ટેજ સોર્સ. આ સિમ્બોલ છે એ કેનો છે? વોલ્ટેજ સોર્સનો સિમ્બોલ છે. તો આ વોલ્ટેજ સોર્સ બે પ્રકારના છે, આઈડિયલ ને પ્રેક્ટિકલ. આઈડિયલ વોલ્ટેજ સોર્સ કોને કહેવાય? કે જે
એક જ સરખો લોડ વોલ્ટેજ આપે. જો કે દાખલા તરીકે આ લોડ છે એના એક્રોસમાં જે વોલ્ટેજ છે, બે બિંદુ વચ્ચેનો તફાવત, એના એક્રોસમાં જે વોલ્ટેજ છે એ સોર્સ વોલ્ટેજના બરાબર જ રહે, એમાં કંઈ ફેરફાર આવે નહીં. લોડ ગમે એટલો થાય, વધી જાય કે ઘટી જાય, જેટલા સોર્સ વોલ્ટેજ છે ને એટલો જ લોડ વોલ્ટેજ છે, બરાબર. એટલે ટર્મિનલના એક્રોસમાં કોન્સ્ટન્ટ એટલે એટલો જ લોડ આપ્યા રાખે, ભલે લોડ ગમે એટલો વધી જાય, લોડના સાથે એને કાંઈ ફેર પડતો નથી. એને કહેવાય છે આઈડિયલ વોલ્ટેજ સોર્સ. પણ ખરેખર આઈડિયલ વોલ્ટેજ સોર્સ જેવું કાંઈ દુનિયામાં હોતું નથી. તો હોય છે કેવું, તો એને કહેવાય છે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ. પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ કેવો હોય કે જેના શ્રેણીમાં થોડોક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે વોલ્ટેજ સોર્સની અંદરના જે પાર્ટ છે એનો પોતાનો કંઈક અવરોધ હોય છે, બરાબર છે. તો જ્યારે કરંટ ફ્લો થાય, લોડ કરંટ ફ્લો થાય, તો આ જે શ્રેણીમાં જે અવરોધ છે નાનો, સિરીઝ RSE, એટલે શ્રેણીમાં જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કહેવાય છે, વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, એ એક વોલ્ટેજ ડ્રોપ કરશે થોડોક એવો. તો લોડ વોલ્ટેજ ક્યારેય સોર્સ વોલ્ટેજ બરાબર નહીં થાય, એટલે લોડના જે ટર્મિનલ છે એ સોર્સ વોલ્ટેજ જેટલા નહીં હોય, એનાથી થોડુંક ઓછું હોય છે. તો આપણે લખી શકીએ સૂત્ર, લોડ વોલ્ટેજ કેટલો હશે, તો સોર્સ વોલ્ટેજ માઇનસ ILRSE. IL એટલે લોડ કરંટ અને RSE એટલે એનો શ્રેણીમાં રહેલો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ખ્યાલ આવ્યો? એટલે IR, V બરાબર IR, એટલે કે એ શું છે, વોલ્ટેજ ડ્રોપ, બરાબર છે. એટલે વોલ્ટેજ ડ્રોપ છે એ સોર્સ વોલ્ટેજમાંથી બાદ થશે અને એ આપણા લોડ વોલ્ટેજ, લોડ એક્રોસના વોલ્ટેજ કહેવાશે. નેક્સ્ટ છે કરંટ સોર્સ, આઈડિયલ કરંટ સોર્સ. કરંટ સોર્સ શું કહે છે? આઈડિયલ કરંટ સોર્સ કે લોડ ગમે એટલો વધી કે ઘટી જાય, એ કોન્સ્ટન્ટ કરંટ આપ્યા રાખે, એને શું કહેવાય? કરંટ સોર્સ. પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં કંઈ કરંટ સોર્સ હોતો નથી, આપણને ખ્યાલ જ છે વોલ્ટેજ છે તો કરંટ છે, વોલ્ટેજ વગર ક્યારેય કરંટ ફ્લો થતો નથી. એટલે કરંટ સોર્સથી આપણે એવું માનવાનું કે એક કોન્સ્ટન્ટ કરંટનો સોર્સ આપણી પાસે છે, કે એની અંદરથી એટલા જે કરંટ, દાખલા તરીકે 5 એમ્પિયરનો કરંટ સોર્સ હોય તો આપણને 5 એમ્પિયર કરંટ પ્રોવાઈડ કરે છે, એવું આપણે સમજી લેવાનું છે. એટલે સોર્સ કરંટ બરાબર લોડ કરંટ થશે, કે લોડ ગમે એટલો ચેન્જ થાય, કરંટમાં કાંઈ ફેર થતો નથી. બીજો છે પ્રેક્ટિકલ કરંટ સોર્સ. પ્રેક્ટિકલ કરંટ સોર્સ કેવો છે કે એના શ્રેણીમાં એક શન્ટ રેઝિસ્ટન્સ, RSH એટલે શન્ટ, એક એવો રેઝિસ્ટન્સ જોડેલો છે એના સમાંતરમાં, હાઈ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ, કે જેની કિંમત થોડીક વધારે છે, એટલે એમાંથી થોડો કરંટ પસાર થશે, ISH. તો લોડ કરંટ ક્યારેય સોર્સ કરંટની બરાબર નહીં હોય. એટલે આ આપણું શું છે? પ્રેક્ટિકલ કરંટ સોર્સ. શન્ટ કરંટ શું છે? શન્ટ કરંટ RSH કરંટ સોર્સના પેરેલલમાં છે ને, એક કરંટ શન્ટ રેઝિસ્ટન્સ જોડેલો છે, એટલે એમાંથી થોડોક કરંટ પસાર થશે. તો સોર્સ કરંટ બરાબર લોડ કરંટ ક્યારેય નહીં થાય. ખ્યાલ આવ્યું? તો આવી રીતે આ પ્રેક્ટિકલ કરંટ સોર્સ અને આઈડિયલ કરંટ સોર્સ, અને એવી રીતે બીજા બે પણ આવે છે, ટાઈમ વેરિયન્ટ વોલ્ટેજ સોર્સ અને ટાઈમ વેરિયન્ટ કરંટ સોર્સ, અને ટાઈમ ઇનવેરિયન્ટ કરંટ સોર્સ અને ટાઈમ ઇનવેરિયન્ટ વોલ્ટેજ સોર્સ. તો ટાઈમ વેરિયન્ટનો અર્થ શું થાય છે? કે સમય સાથે છે ને વોલ્ટેજમાં ચેન્જ થાય, એને કહેવાય ટાઈમ વેરિયન્ટ વોલ્ટેજ ને કરંટ સોર્સ. આપણું એસી સોર્સ છે, એસી, એ કેવું છે? ટાઈમ વેરિયન્ટ કહેવાય. અને ટાઈમ વેરિયન્ટ ઇનવેરિયન્ટ એટલે શું છે? ડીસી, દાખલા તરીકે બેટરી, બરાબર, એના વોલ્ટેજમાં સમય સાથે કંઈ ફેરફાર થતો નથી. પણ આપણું જે ટાઈમ વેરિયન્ટ એટલે સમય સાથે ચેન્જ થાય એવું, તો એસી સોર્સ છે, એસી વોલ્ટેજ સોર્સ, કે એમાં ટાઈમ સાથે એના માપમાં અને દિશામાં બેમાં ચેન્જ થતો હોય છે, એટલે એને ટાઈમ વેરિયન્ટ કહેવાય છે. અને બેટરીમાં જે હોય છે એને ટાઈમ ઇનવેરિયન્ટ કહેવાય છે. ક્લિયર? તો આ આપણા હતા વોલ્ટેજ સોર્સિસ અને ટાઈપ્સ ઓફ નેટવર્ક્સ.